નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશન એમાં આજે આપણે ભાગ નંબર બાવન જોવાના છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો એ પ્રશ્ન આપેલો છે કે ભાઈ કોઈ એક કામ એ અને બી ભેગા મળીને બાર દિવસમાં પૂરું કરે છે જો ફક્ત એ કામ એ જ આ કામ કરે તો વીસ દિવસમાં પૂરું કરતો હોય તો ભક્ત બીને આ કામ પૂરું કરતા કેટલો સમય લાગે ઓપ્શન એ ત્રીસ દિવસ ઓપ્શન બી પંદર દિવસ ઓપ્શન સી પચીસ દિવસ અને ઓપ્શન ડી પાંત્રીસ દિવસ તો કે આપને અહીંયા આપેલું છે કે ભાઈ જો એ અને બી નામના જે બે વ્યક્તિઓ છે એ ભેગા મળીને કોઈ એક કામ કરે છે તો એ કેટલા દિવસમાં પૂરું કરે છે તો કે બાર દિવસમાં પૂરું કરે છે પણ જો ફક્ત એ છે એ આ કામ કરે તો વીસ દિવસમાં પૂરું કરે તો ફક્ત બી છે કામ એકલો કરે તો તો કેટલા દિવસમાં થાય મિત્રો કે ભાઈ એ અને બી સાથે મળીને કામ કરે છે તો એ કેટલા દિવસમાં પૂરું કરે છે તો કે બાર દિવસમાં કામ પૂરું કરે છે એટલે કે એ બી છે એ સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં બાર દિવસમાં પૂરું કરે છે ફક્ત ગોતીશું તો મિત્રો આ બંને લસા લઈ લઈએ તો કે ભાઈ આનો લસા શું આવશે સાઈઠ શું આવશે સાહીઠ આવશે એટલે કે બાર પંચા સાઈઠ અને વીસ તેરી સાઈઠ હવે અહીંયા સમજો મિત્રો તો કે આ વીસ તેરી સાઈઠ છે બાર પંચા સાઠ છે એમાં પાંચ છે છે તો કે ભાઈ બંને ભેગા મળીને કામ કરે તો આટલું બાદ કરી દઈએ તો બી નું કામ મળી જાય મળી જાય ને તો શું આવશે તો કે ભાઈ પાંચ માંથી ત્રણ વાત કરીએ તો શું આવે બે તો હવે તો કે ભાઈ સાઠ સાઠ ભાગ્યા બે કરીએ તો શું મળે આપને જવાબ તો કે ત્રીસ તો એમ કહી શકાય કે ભાઈ ત્રીસ એકલો જો આ બી એકલો જો આ કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરશે ત્રીસ દિવસમાં પૂરું કરશે ફરીથી એક વખત જોઈ લઈએ તો કે જો એ અને બી ભેગા મળીને કામ કરે છે તો બાર દિવસમાં કરે છે એ એકલો કરે છે તો કે વીસ દિવસમાં કરે છે હવે શું કર્યું બંનેનો લસા લઈ લીધો હવે બંનેમાં સાઠ કરવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે બારમાં સાઠ કરવા માટે પાંચ વડે ગુણવા પડે અને વીસને સાઠ કરવા માટે ત્રણ વડે ગુણવા પડે હવે આ જે છે એમાં બાર આ છે એ શું છે તો કે ટોટલ કામ છે બંનેનું ભેગું છે પણ એમાંથી જો આપણે એનું કામ બાદ કરી દઈએ તો આપણે જે વધે એ કયું મળે બીનું કામ તો આ રીતના આમાંથી એનું બાદ કરી દઈએ એટલે કયું મળશે તો કે ભાઈ આપણે મળશે કે ભાઈ બી એકલો આ કામ કરે તો કે ભાઈ એને કેટલા દિવસ લાગશે તો કે ત્રીસ દિવસ છે એ લાગશે એટલે આપણો જવાબ શું છે મિત્રો તો કે ઓપ્શન ત્રીસ એ એ આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ મિત્રો ધર્મ સ્વાતંત્રતાના હકમાં કયા અનુચ્છેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ આપેલી છે ત્રેવીસ ચોવીસ અનુચ્છેદ ચોવીસ અઠ્યાવીસ પચ અનુચ્છેદ પચીસ અઠ્યાવીસ કે અનુચ્છેદ ઓપ્શન ડી બાવીસ ચોવીસ તો જોઈએ ધર્મ સ્વાતંત્રતાના હક માટે કયા અનુચ્છેદ છે તો કે ભાઈ અનુચ્છેદ પચીસથી અઠ્યાવીસ આપેલી છે એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ આપેલો છે પણ મિત્રો આ સિવાય બાકી થોડીક બાકીની જે છે એની વાત કરી દઈએ તો સૌ પ્રથમ સમાનતાનો હક સમાનતાનો તો કે સમાનતાની છે હક ક્યાંથી ક્યાં અનુચ્છેદ સુધીમાં છે તો કે અનુચ્છેદ ચૌદથી અઢાર સુધીની છે એમાં શેમાં છે શેની વાત કરેલી છે તો કે સમાનતાની વાત કરેલી છે પછી સ્વતંત્રતાની વાત કરીએ તો સ્વતંત્રતાની હકની વાત શેમાં કરેલી છે તો કે ઓગણીસ થી બાવીસ ની બાવીસ માં વાત કરેલી છે પછી તો કે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ મિત્રો શોષણ આવશે શોષણ વિરુદ્ધની વાત કરીએ તો કે ત્રેવીસ પછી ધર્મ સ્વાતંત્રતાની વાત કરીએ તો પચીસ થી અઠ્યાવીસ અને કઈ આવશે તો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક એ ક્યાંથી ક્યાં સુધી આવશે તો કે ઓગણત્રીસ થી ત્રીસ ઓગણત્રીસથી એકત્રીસ અને બત્રીસમી કઈ આવશે તો કે ભાઈ મૂળ અનુચ્છેદ આવશે બત્રીસ બંધારણીય ઇલાજો તો આ રીતના આપણી બંધારણીય જે મૂળભૂત અધિકારો છે એનો વિ છૂટી પાડવામાં આવેલી છે વિગ્રહ કરવામાં આવ્યો છે ફરીથી એક વખત તો કે ભાઈ મૂળભૂત અધિકારમાં સમાનતાનો અધિકાર ક્યાંથી ક્યાં અનુચ્છેદ સુધી છે તો કે ચૌદથી અઢાર સુધીની છે સ્વતંત્રતાનો અધિકાર છે એ કઈ અનુચ્છેદમાં છે તો કે ઓગણીસથી બાવીસ સુધી છે પછી શોષણ વિરુદ્ધનો અધિકાર ત્રેવીસ ચોવીસમાં આપેલો છે પછી ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ તો પચીસથી અઠ્યાવીસ છે અને શૈક્ષણિક અને સ્વાતંત્ર સ્વતંત્ર સાંસ્કૃતિક અને શૈક્ષણિકનો અધિકાર છે એ ઓગણત્રીસથી એકત્રીસ છે અને બંધાણીય ઈલાજો છે ઈ આપેલું છે તો કે બત્રીસમાં આપેલું છે તો આ રીતના આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ઓપ્શન એ વૈષ્ણવ સંપ્રદાય ઓપ્શન બી સૌર સંપ્રદાય ઓપ્શન સી શિવ સંપ્રદાય અને ઓપ્શન ડી શક્ય સંપ્રદાય એટલે કે જે ગુપ્ત વંશ છે એમનો રાજધર્મ કયો હતો તો કે વૈષ્ણવ હતો કયો હતો વૈષ્ણવ એમની રાજભાષા કઈ હતી તો કે રાજભાષા એમની સંસ્કૃત હતી કઈ હતી સંસ્કૃત હતી રાજચિહ્ન કયું હતું તો કે ગરુડ હતું કયું હતું ગરુડ એટલે કે રાજધર્મ છે એ વૈષ્ણવ હતો રાજભાષા છે એ સંસ્કૃત હતી અને રાજચ છે એ કયું હતું ગરુડ હતું હવે ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી તો કે શ્રીગુપ્તે કરી હતી શ્રી ગુપ્તે કરી હતી પણ એમણે એમનો રાજ્યનો વિસ્તાર કરી શક્યો નથી આથી એમનો પાછળ એમનો પુત્ર આવે ઘટોત્કચ ઘટોત્કચ પણ સી વહીવટ અથવા એનું પોતાનો શાસન છે એ ફેલાવો કરી શકતો નથી પણ પછી એમના પછી કોણ આવે છે તો કે ચંદ્રગુપ્ત પ્રથમ આ ચંદ્રગુપ્ત પ્રથમ છે એ આવે છે અને વાસ્તવિક સ્થાપક પણ કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે તો કે ચંદ્રગુપ્ત પ્રથમને છે એ વાસ્તવિક ગુપ્ત ગુપ્તવંશનો સ્થાપક ગણવામાં આવે છે એમના પછી કોણ આવે છે તો કે સમુદ્રગુપ્ત આવે છે પછી તો કે રામગુપ્ત આવે છે પછી ચંદ્રગુપ્ત બીજો આવે છે પછી કુમારગુપ્ત આવે છે સ્કંદગુપ્ત આવે છે અને ગુપ્ત ગુપ્ત વંશનો છેલ્લો રાજા કોણ હતો તો કે વિષ્ણુ ગુપ્ત તો ગુપ્ત વંશનો છેલ્લો રાજા કયો છે તો કે વિષ્ણુગુપ્ત છે અને ગુપ્ત વંશનો પ્રથમ રાજા કોણ છે તો કે શ્રી ગુપ્ત છે પણ ગુપ્ત વંશનો પ્રથમ શક્તિશાળી રાજા અથવા વાસ્તવિક સ્થાપક કોને ગણવામાં આવે છે કે ચંદ્રગુપ્ત પ્રથમને અને છેલ્લો શક્તિશાળી રાજા કોને ગણવામાં આવે છે તો કે સ્કંદગુપ્તને ગણવામાં આવે છે અને મિત્રો આ રાજાઓ છે ગુપ્ત વંશના એને અવારનવાર પરીક્ષાઓમાં પણ ક્રમની દ્રષ્ટિએ પૂછાતા હોય છે તો એની પણ આપણે ધ્યાન રાખીશું અને ભારતનો તે શું ગણવામાં આવે છે તો કે સુવર્ણ યુગ ગણવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આમાં આપણો જવાબ કયો આવ્યો વૈષ્ણવ સંપ્રદાય પ્રશ્ન ચાર જોઈએ ખોટી જોડ પસંદ કરો હવે આપણે અહીંયા વસ્તુ આપેલી છે અને એમાં કયો એસિડ રહેલો છે એની વાત કરેલી છે તો વિનેગાર તો એમાં કયો છે એસિડિક એસિડ આંબલી ટાટરિક એસિડ ટમેટા સાયટ્રીક એસિડ અને કીડીમાં ફર્મિક એસિડ તો હવે આમાંથી કઈ જોડ ખોટી છે એ આપણે જણાવવાનું છે તો જોઈએ મિત્રો આમાંથી કઈ જોડ ખોટી છે તો કે વિનેગાર તો કે એમાં એસિડિટી એસિડ આવે આંબલી તેમાં ટાટરિક એસિડ આવે પણ ટમેટામાં સાઇટ્રિક એસિડ આવશે નહીં તો સાયટ્રિક એસિડની જગ્યાએ કયો આવશે તો કે ઓક્ઝેલિક એસિડ છે એ સેમ આવશે તો કે ટમેટામાં આવશે અને કીડી અને ડંખમાં કયો આવશે ફોર્મિક એસિડ એટલે આપણી જોડ કઈ ખોટી થશે ટમેટાવાળી પણ આમાં ટમેટામાં કયું આવશે તો કે ઓક્ઝેલિક એસિડ આવશે એટલે ધ્યાન રાખીશું તો આ ચારે ચાર હાલમાં અત્યારે જોડ આપણી સાચી થઈ ગઈ પણ સાયટ્રિક એસિડ એમાં આવશે નહીં આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપણો પ્રવાસન પર્યટન ઉદ્યોગ કોના ઉપર આધારિત છે રાજ્ય બંધારણ ઉપર ઓપ્શન બી સાંસ્કૃતિક વારસો ઓપ્શન સી સરકારની નીતિ અને ઓપ્શન ડી સુરક્ષિત પર્યાવરણ એટલે કે જે આપણું પ્રવાસન પર્યટન પર્યટન ઉદ્યોગ છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે એટલે કે એમાં વધારો શેના આધારે થાય છે કે આપણું રાજ્યનું બંધારણ સારું છે એટલે સાંસ્કૃતિક વારસો આપણું પાસે સારો છે એટલે કે સરકારની નીતિ એવી બધી છે અથવા સુરક્ષિત પર્યાવરણ છે તો આમાંથી આપણો સાચો જવાબ શું આવશે મિત્રો તો કે ઓપ્શન બી સાંસ્કૃતિક વારસાના હિસાબે છે એ આપણું પ્રવાસન પર્યટન ઉદ્યોગ છે એ એના ઉપર ખૂબ જ આધારિત છે અને આપણે એને લીધે એવું કહી શકાય કે ભાઈ પ્રવાસન પર્યટન છે એ વધારે વિકસાવવાનું કારણ શું છે તો કે ભાઈ ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ ખૂબ જ સારા પ્રમાણમાં આવેલા છે અને ખૂબ જ અદ્ભુત કળા રચના જોડાયેલી છે એટલા માટે આ વિકાસ ઉદ્યોગ વિકાસ પણ સારા પ્રમાણમાં ફેલાયેલો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ